આગળના સમાચારની જો વાત કરીએ તો અમરેલીના મોડાસાની કેએન શાહ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેએન શાહ ગ્રાન્ટેડ સ્કૂલ હોવા છતાં વાલીઓને ફી ભરવા મજબૂર કરતા વિરોધ દર્શાવ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે કાર્યકરો સાથે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે. તેમજ બે દિવસમાં પરિણામ નહીં મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. નગરી છે પણ ઘણા સમયથી આપ જાણો છો તેમ શિક્ષણ આજે ખાડે ગયું હોય તેમ ગઈકાલે 6 તારીખે કેટલાક વાલીઓ દ્વારા મીડિયાના માધ્યમથી જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેના આધારે ઉહાપો થયો. અહીંયા કેએન શાહ નામની અપર પ્રાઇમરી જે સ્કૂલ 6-9 જે ચાલે છે એ પૂરેપૂરી સરકારની ગ્રાન્ટથી ચાલતી સ્કૂલ છે. કોઈ પણ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર બાકીની કોઈ ફી લેવામાં ન આવતી હોય પણ જ્યારે વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટો લેવા માટે ગયા ત્યારે વાલીઓ પણ હાજર હતા ત્યારે એવું કહેવામાં આવ્યું અને સ્કૂલ સંચાલકો પોતે પણ કબૂલ કર્યું કે અમારે સ્કૂલ ચલાવવા માટે અમારે ફી તો ઉઘરાવી જ પડશે. આ એક નિંદનીય બાબત છે. કોઈ પણ પ્રકારે સરકાર જ્યારે ગ્રાન્ટ આપતી હોય અને કોઈ પણ પ્રકારનો સરકારનો એવો નિયમ નથી કે તમે વધારાની કોઈ ફી લઈ શકતા નથી. અહીંયા કેએન શાહ સ્કૂલની અંદર 1800 રૂપિયા સત્રની જ્યારે ફી લેવામાં આવે છે આ બહુ જ કલંકિત બાબત છે. આ બાબત આવી ન બની જોઈએ. મેં જ્યારે આજે કલેક્ટર સાહેબને પણ સંપર્ક કરી અને આ બાબતને લઈને રજૂઆત કરી છે. હું શિક્ષણ અધિકારીની કચેરીમાં અત્યારે આવેલો હતો. શિક્ષણ અધિકારી મને મળ્યા નથી પણ લિખિતમાં મેં આ બાબતની ફરિયાદ આપી છે. કોઈ પણ કાળે આવી સ્કૂલો પર યોગ્ય પગલાં ભરાય. જે તે કર્મચારીઓ હોય જે તે સંચાલકો હોય જ્યારે સરકારના પૈસાથી સ્કૂલ ચાલતી હોય સરકારની ગ્રાન્ટો લેવાતી હોય